નમસ્કાર મિત્રો જે લોકોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી છે અને જેમને સબસ્ક્રાઈબ નથી કરી પરંતુ મારા વિડીયો જોવે છે એ દરેકનો ખૂબ ખૂબ ધન્યવાદ આજનો ટોપિક છે મિત્રો કે આપણા શરીરમાં સિત્તેર ટકાથી પણ વધારે નસો બ્લોક થઈ હોય ઘરે જાતે કેવી રીતે ખબર પડે જો તમને આ ત્રણ સંકેત થાય છે મતલબ કે આ ત્રણ મુશ્કેલી થાય છે તો સમજી લો કે તમારા શરીરની અંદર સિત્તેર ટકા થી પણ વધારે બ્લોક થઈ છે આપણું જે હૃદય છે એ સતત પમ્પિંગનું કામ કરે છે એટલે કે આપણા શરીરના જુદા જુદા અંગ અવયવની અંદર લોહી પહોંચાડવાનું કામ કરે છે અને આપણા હૃદયને યોગ્ય રીતે કામ કરવા માટે વધુમાં વધુ ત્રીસ ટકા જેટલો ઓક્સિજનની જરૂર પડે છે જ્યારે આપણે આરામ કરતા હોઈએ ત્યારે આપણા હૃદયને દસ ટકા જેટલા ઓક્સિજનની જરૂર પડે છે અને જ્યારે આપણે રનિંગ કામ કરતા હોઈએ ત્યારે પંદર થી વીસ ટકા જેટલા ઓક્સિજનની જરૂર પડે છે પરંતુ આપણે જ્યારે ત્રણ કે 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 ચાર માળની સીડીઓ ચડતા હોઈએ હોઈએ જોગિંગ કસરત કરતા હોઈએ કે કોઈ હેવી કામ કરીએ કે કિલોમીટર ચાલીએ કે ઉતાવળથી ચાલીએ ત્યારે આપણા હૃદયને ત્રીસ ટકા જેટલા ઓક્સિજનની જરૂર પડે છે અને એ સમયે એટલે કે સીડી ચડતી વખતે જોગિંગ કરતી વખતે કે ચાલતી વખતે કે વધારે ભારે કામ કરતી વખતે તમને જો એ હાર્ટ ઉપર એટલે કે હૃદય ઉપર દુખાવો થાય છે શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને તમને ગભરામણ થાય છે પરસેવો છૂટી જાય છે અને એ દુખાવો ધીમે ધીમે બેક એટલે કે પાછળની તરફ જાય છે તો સમજી લેવું કે આપણા શરીરમાં સિત્તેર ટકાથી પણ વધારે નળીઓ બ્લોક થઈ છે તો કેવી રીતે આપણા હૃદયને યોગ્ય રીતે કામ કરવા માટે વધુમાં વધુ ત્રીસ ટકા ઓક્સિજનની જરૂર પડે છે પણ આપણે હેવી કામ કરીએ તો એ સમયે આપણા હૃદયને ત્રીસ ટકા જેટલો ઓક્સિજન ના મળે તો આપણા હૃદય ઉપર ભાર આવે છે તો એનો મતલબ એવો થઈ શકે કે આપણા શરીરની અંદરથી આપણા હૃદયને જે ત્રીસ ટકા ઓક્સિજન મળવું જોઈએ એ મળતો નથી મતલબ કે આપણા શરીરમાં જે નળીઓ છે એ સિત્તેર ટકાથી પણ વધારે બ્લોક થઈ હોય તો જ આપણા હૃદયને ત્રીસ ટકા જેટલો ઓક્સિજન મળતો નથી જ્યાં સુધી આપણા શરીરમાં ચાલીસ ટકા બ્લોક હોય પચાસ ટકા બ્લોક હોય સાહીઠ ટકા બ્લોક હોય કે સિત્તેર ટકા સુધી બ્લોક હોય ત્યાં સુધી આપણા હૃદયને ત્રીસ ટકા જ ઓક્સિજનની જરૂર પડે છે ભારે કામ કરતી વખતે એટલે આપણું હૃદય છે એ વ્યવસ્થિત રીતે કામ કરે છે પણ જો સિત્તેર ટકાથી વધારે આપણા શરીરમાં નળીઓ બ્લોક થાય તો આપણા હૃદયને વીસ ટકા કે પચીસ ટકા ઓક્સિજન મળે છે ભારે કામ કરતી વખતે અને ત્યારે આપણા હૃદયને દુખાવો થાય છે અને મિત્રો જ્યારે પણ તમે સીડી ચડતા હોય કે ત્રણ ચાર કિલોમીટર ચાલતા હોય કે ખૂબ ઝડપથી ચાલતા હોય કે જોગિંગ કરતા હોય કે કસરત કરતા હોય કે કોઈ ભારે કામ કરતા હોય અને એ વખતે જો તમને હૃદયની અંદર દુખાવો થાય ગભરામણ થાય શ્વાસ લેવામાં તકલીફ પડે પરસેવો વળી જાય તો સમજી લેવું કે તમારા હાર્ટની તમારા હૃદયની ત્રીસ ટકા ઓક્સિજન મળતો નથી તો એવા સમયે તમે કોઈ પણ જગ્યાએ જે કંઈ કામ કરતા હોય એ કામ તદ્દન બિલકુલ બંધ કરી અને ઓછામાં ઓછી પંદર થી વીસ મિનિટ તમારે એકદમ રિલેક્સ થઈ અને શાંતિથી બેસી જવાનું તમે જો એ કામ છોડી દેશો અને શાંતિથી બેસી જશો તો તમારું જે શરીર છે ધીમે 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 રિલેક્સ થશે અને તમારું શરીર જો ધીમે ધીમે રિલેક્સ થશે તમે જે કામ કરો છો એ કામ કરવાનું બંધ કરી દેશો તરત જ તો તમારા હૃદયને ત્રીસ જેટલા ઓક્સિજનની જરૂર નહીં પડે અને તમારા હૃદયને પંદર કે વીસ ઓક્સિજનમાં ચાલી શકે તો એવા સમયે જો તમે આવું ભારે કામ બંધ કરી દેશો તો તમને હાર્ટ એટેક આવવાના ચાન્સીસ ખૂબ ઘટી જાય છે જો આપણે કામ કરતા હોય હેવી અને આપણને દુખાવો થતો હોય અને એ દુખાવો ધીમે ધીમે વધતો હોય તો હાર્ટ એટેક આવવાના ચાન્સીસ વધી જાય છે એટલે આ વિડીયોના માધ્યમથી મારે આપ સૌને વિનંતી છે તો તમને ભવિષ્યમાં ગમે ત્યારે પણ આવું થાય તો તમારે એ કામ છોડી અને રિલેક્સ થઈ જવાનું પંદર વીસ મિનિટ કે અડધો કલાક માટે તો તમારું હૃદય છે એ ઓટોમેટિક રિલેક્સ થઈ જશે અને એવા સમયે તમારે તમારા જે નજીકના ડોક્ટર હોય એમની યોગ્ય સારવાર લેવી ખૂબ જરૂરી છે તો આ રીતે આપણે ઘરે જાતે પણ અનુમાન લગાવી શકીએ કે આપણા શરીરમાં સિત્તેર ટકાથી વધારે નસો બ્લોક થઈ છે કે નહીં અને એટલે તમે જુઓ જે લોકોને સાઠ કે સિત્તેર ટકા નસો બ્લોક થાય છે શરીરની અંદર ત્યાં સુધી એમને કોઈ તકલીફ થતી નથી પરંતુ જ્યારે હાર્ટ ઉપર દબાણ આવે છે દુખાવો થાય છે અને એમને જ્યારે ડૉક્ટર પાસે લઈ જવામાં આવે છે ત્યારે ડૉક્ટર સાહેબ એમને નિદાન કરીને કહે છે કે એક સો ટકા બ્લોક છે કે એંસી ટકા બ્લોક છે કે નેવ ટકા બ્લોક છે મતલબ કે સિત્તેર ટકાથી ઉપર જ્યારે નળીઓ બ્લોક થાય છે ત્યારે આપણને હૃદય ઉપર દુખાવો થવાની શરૂઆત થઈ જાય છે આપણા શરીરમાં સિત્તેર ટકાથી પણ વધારે નળીઓ બ્લોક થાય સિત્તેર ટકા એંસી ટકા નેવ ટકા કે સો ટકા તો કોઈપણ પ્રકારનું ઓપરેશન કર્યા વગર ઘરે જાતે ખોરાકમાં પરિવર્તન કરી અને આપણા જીવનમાં રહેણી કેણીની અંદર આપણી જીવનશૈલીની અંદર દિનચર્યામાં પરિવર્તન કરી અને કેવી રીતે નિરોગી અને તંદુરસ્ત રહી શકીએ વગર ઓપરેશનને કેવી રીતે એ જે બ્લોકેજ છે એ ખોલી શકાય એ આપણે આવતા વિડીયોની અંદર ચર્ચા કરીશું પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખીએ એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્કસ ફોર વોચિંગ મા વિડીયો થેન્ક યુ